વિદ્યાર્થી મિત્રો, નવા પેજ ઉપર આપણે આજે સ્વાધ્યાય 16.2 ની શરૂઆત કરીશું. એમાં પહેલો દાખલો કે જો 21y ની બાજુમાં 5 એ 9 નો ગુણિત છે, કે જ્યાં y એ એક અંક છે, તો y ની કિંમત આપણે શોધવાની છે. કંઈક અલગ પ્રકારના દાખલાઓ છે મિત્રો, કંઈક અલગ રીતે થશે આ દાખલાઓ. જોઈએ આપણે સૌથી પહેલા કે આપણે અહીંયા લખતા જશું અને સાથે સમજતા જશું કે અહીં આપેલી સંખ્યા, પેલા તો કઈ સંખ્યા છે, તો કે 21 વાય ની બાજુમાં 5 21 વાય 5 છે, જે 9 નો ગુણિત છે. એટલે આપણે લખીએ કે જે 9 નો ગુણિત છે, બરોબર. ત્યાર પછી 9 નો ગુણિત છે, તો હવે આપણે સૌથી પહેલા લખીએ કે ભાઈ સંખ્યા જે આપણને આપેલી છે એ સંખ્યાના અંકોનો સરવાળો. આ સંખ્યા જે આપી છે એના અંકોનો આપણે જો સરવાળો કરીએ તો સૌથી પહેલા આ 2 છે એટલે 2 પ્લસ 1 છે એટલે 1 પ્લસ y છે એટલે y પ્લસ 5, બરોબર. આ 5 સમજાય છે. આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો. આપણે સરવાળો કરીએ કે માટે 2 પ્લસ 1 પ્લસ 5 પ્લસ y એમ થશે. 2 ને 1 3, 3 ને 5 8 પ્લસ y, આમ થશે 8 પ્લસ y, આવું કંઈક થાય. હવે રકમમાં આગળ વાંચીએ તો કે જ્યાં y એ એક અંક છે, આપણને રકમમાં એવું કીધું હતું કે જ્યાં y એ કોઈ અંક છે, એટલે આપણે લખીએ કે y એ એક અંક છે. તો હવે આપણે લખીએ કે માટે આપણે જે આ શોધ્યું છે એ બરોબર 8 પ્લસ y એ 9 નો ગુણિત છે, એટલે આપણે એમ લખીએ કે 9 વડે નિશેષ, બરોબર, શેષ ન વધે એવું, ભાગી નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા હોય, બરોબર. આજે જવાબ મળશે એ કેવી હશે, તો કે એને નિશેષ ભાગી શકાય એ પ્રકારની કઈક સંખ્યા હશે, બરોબર. એટલે કે આપણે એમ કહીએ કે 8 પ્લસ y એ અનુસાર આપણે 9 નો પાડો જોઈએ કે 9 સાથે નિશેષ ભાગી શકીએ આવી, તો કે 9 એકુ 9 એટલે કે પેલા 0, પછી 9 એકુ 9 ના 9, પછી 9 દુ ને 18, બરોબર, 9 તેરી ને 27, 9 ચોક ને 36, 9 પંચા ને 45, એવી રીતે આપણે આગળ આવી કોઈ સંખ્યા હોય અથવા તો હશે, આ પ્રકારની કોઈ સંખ્યા હશે એવો આપણે અંદાજ લગાવીએ છીએ. તો 8 પ્લસ y, હવે આપણે એમાં જોઈએ સૌથી પહેલા 0, તો કે 0 છે એ અશક્ય છે, અશૂન્ય હોય નહીં. હવે બીજી કહીએ તો કે માટે 8 પ્લસ 1 એટલે 9 થાય, બરાબર, 8 માં 1 ઉમેરીએ તો 9 થાય, માટે તે જ શક્ય છે, એમ કહી શકીએ આપણે, એ જ શક્ય છે એવું કહી શકીએ. માટે y બરાબર 1 હોય, y બરાબર 1 આપણને કિંમત મળી, y ની કિંમત 1 મળી. હવે એ સંખ્યા, માટે તે સંખ્યા, તો કે કઈ સંખ્યા, તો કે આ પેલા 2 હતા એટલે આપણે લખીએ 2, 1 હતા એટલે લખીએ 1, y ની બદલે હવે આપણે એ સંખ્યા કઈ લખીશું, તો કે y ની બદલે આપણે શોધી છે 1 એટલે 1 લખીશું, અને 5 હતા એટલે આપણને જો નવી સંખ્યા મળી 2115, બરાબર, માટે એ સંખ્યા 2115
છે એવું આપણે કહી શકીએ. સાથે હજી આપણો જવાબ સાચો છે કે નહીં એની આપણે ચકાસણી કરવી પડશે, ટેલી કરવું પડશે આપણે કે આપણે જે કહી છીએ એ સાચી વાત છે કે નહીં. ગણિત એના નિયમોના આધારે ચાલતું હોય છે એટલે આપણે ચેક કરવું પડશે કે આપણો જવાબ સાચો છે કે નહીં, આપેલી સંખ્યા સાચી છે કે નહીં. તો આપણે ચાલો એ પણ ચકાસણી કરી લઈએ. દાખલા તરીકે અહીં આપણે શું કરીશું તો કે y બરાબર 1 આપણને જે મળ્યો છે એ મુકતા, બરાબર એ મૂકીએ એટલે આપણને સંખ્યા કઈ મળશે તો કે સંખ્યા આપણને નવી 2115 બને અથવા તો મળશે, નવી સંખ્યા આ બનશે. બરાબર જોઈએ આપણે માટે સરવાળો કરીએ, 2 + 1 + 1 + 5 એટલે કે 2 ને 3, 3 ને 4, 4 ને 5 9, કેટલા મળે 9. અને હવે આપણે જે 9 વડે ભાગવાના હતા એટલે 9 ભાગ્યા 9 એટલે કે 1 મળે આપણને જવાબ. બરાબર 9 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એટલે તથા શેષ કેટલી મળશે તો કે 0 ભાગાલે ને, શેષ કેટલી મળે 0, 0. માટે આપણે હવે કહી શકીએ કે આપણે શોધી છે એ સંખ્યા સાચી છે એટલે આપણે એમ લખી શકીએ કે સંખ્યા 9 વડે નિશેષ અને વિભાજ્ય એટલે કે ભાગ પાડી શકાય એવી આ સંખ્યા છે એવું આપણે કહી શકીએ. એટલે આ 2115 છે એ 9 વડે વિભાજ્ય છે તથા એના ભાગ પાડી શકાય એ પ્રકારની સંખ્યાઓ છે. ફરી પાછું એક વખત આપણે દાખલો ટેલી કરી લઈએ મિત્રો. આખો કે જો 2 1 21, y5 એ 9 નો ગુણિત છે કે જ્યાં વાય એ એક અંક છે તો વાય ની કિંમત શોધો. સૌથી પહેલા આપણે શું કર્યું તો કે અહીં આપેલી સંખ્યા 21 y5 જાયપી છે એ લખી છે, પછી રકમમાં આગળ વાંચો, રકમને કટકે કટકે વાંચવાની છે. તો કે 9 નો ગુણિત છે એટલે આપણે લખીએ કે જે 9 નો ગુણિત છે. સંખ્યાના એકમના અંકોનો સરવાળો કરીએ તો કે 2 + 1 + y + 5, 2 ને 1 3 + 5 એટલે કે 8 + y આપણને મળે. રકમમાં આગળ વાંચીએ કે વાય એ એક અંક છે તો કે વાય એ એક અંક છે, માટે 8 + y એ 9 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા હોય એવું આપણને રકમમાં કીધું છે. એટલે કે 8 + y બરાબર આપણે 9 નો પાડો લઈએ તો પેલા 0 લઈએ, પછી 9 × 1 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 45, 45 એમ આગળ વધતા જાય જરૂર હોય ત્યાં સુધી આવી કોઈ સંખ્યા હશે એવો આપણે અંદાજ લગાવીએ છીએ. સૌથી પહેલા આપણે ટેલી કરીએ કે 8 + y = 0 તો કે એ અશક્ય છે, ન હોય એ 0 હોય બધું 0 થઈ જાય. બીજી સંખ્યા લઈ માટે 8 + 1 = 9 થાય તો એ જ શક્ય હશે, દાખલા તરીકે y + 1 હોય શકે. બરાબર તો તે સંખ્યા હવે કિંમત મૂકીએ તો કે 21 વાય ની જગ્યાએ 1 મૂકીએ અને 5 ના 5 2115 આવી નવી સંખ્યા બને. ચકાસણી કરીએ તો કે વાય બરાબર 1 મૂકીએ સંખ્યા 21 15, 2115 બને છે, માટે એનો સરવાળો કરીએ તો કે 2 ને 1 3 ને 4 ને 5 9, અને 9 વડે નિશેષ એને ભાગી શકાય છે, 9 નો ગુણિત છે એટલે કે આપણે એનો તાળો મેળવીએ તો કે એને ભાગી શકીએ એટલે 9 ભાગ્યા 9 એટલે 1, તો શેષ 0 વધે, માટે સંખ્યા જે છે એને 9 વડે નિશેષ વિભાજ્ય કહી શકાય. એટલે આપણી આ જે સંખ્યા શોધેલી છે 2115 એ સંખ્યા છે એ સાચી છે, આપણે એનો જવાબ છે એ શોધી શકીએ છીએ. તો આ પ્રકારે મિત્રો આવા દાખલાઓ જ્યારે આપણે શીખતા હોય ત્યારે આખી રકમ એક સાથે નથી વાંચવાની, પરંતુ અડધી અડધી લીટી એક એક કટકાઓ નાના નાના સ્વરૂપે રકમના ભાગ પાડી અને એ કટકાઓના આધારે નાની સેન્ટેન્સના આધારે નાના વાક્યોના આધારે એ કટકાઓને નાની રકમને સમજી અને પછી આપણે એક પછી એક સ્ટેપ મૂકતા જઈશું તો આપણા દાખલાઓ છે એના જવાબ આપણને આવડી જશે. ખૂબ સહેલા દાખલાઓ છે મિત્રો, પરંતુ આપણે એ રકમને સમજવી પડશે પહેલા. રકમ વાંચીને સીધી કોઈ પ્રકારની ગણતરીઓ નહીં થાય, રકમને સમજશું પછી જ આપણને એ દાખલાઓના જવાબ આવડશે.